જામનગરના જોડિયા પંથકમાં ખનીજ માફિયાઓ બે ફાર્મ બની ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યા છે. મળતી માહિતી મુજબ જામનગર પંથકમાં જોડિયા આજુબાજુના વિસ્તારો ખનીજ ચોરી માટે ખૂબ જ વિખ્યાત છે. તેવામાં ભાદરા ગામ નજીક આવેલ ઉંડ નદી વિસ્તારમાં આવેલ ફોટા તથા વિડીયોગ્રાફી કરવા બાબતનો ખાર રાખી યુવાન પર હુમલો કરાયો હતો. ભાદરા ગામના નજીક આવેલ ઉંડ નદી વિસ્તારમાં ફ્લાઇંગ સ્કોડ દ્વારા કામગીરી ચાલી રહેલ હતી. દરમિયાન ગોકળભાઈ વહાણભાઈ વરુ નામનો એક યુવાન આ કામગીરીના ફોટા પાડી રહ્યો હતો અને વિડીયો શૂટિંગ કરી રહ્યો હતો. દરમિયાન 5 જેટલા શખ્સોએ યુવાન પર છરી તથા ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલા અંગે ગોકળભાઈ 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર હુમલાખોર આરોપીઓ તરીકે ગોળિયાના યોગેશ ગોઠી, બાદન પરનો જીગો ઘેટિયા, રમીલાબેન લીઝ હોલ્ડરનો પુત્ર, હિટામી મશીનવાળો યુવાન અને 30 વર્ષનો એક અજાણ્યા યુવાને ગોકળભાઈ પર છરી અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઢોરમાર માર્યો હતો. હુમલાખોરોએ ફરિયાદીના 3 નંગ મોબાઈલમાં રૂપિયા 360,000 નુકસાન કર્યું હતું. આ બનાવ બાબતે જોડિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PSI PG પનારા આગળની તપાસ ચલાવી રહ્યા છે. ગત તારીખ 16/5/2024 બપોરે 2 વાગ્યાની આજુબાજુમાં મને મેસેજ મળેલા કે રાજકોટ ફ્લાઇંગ સ્કોડ છે એ રેતીની લીઝોમાં અહીંયા રેડ કરવા માટે આવેલી છે. જે અનુસંધાને મેં ફ્લાઇંગ સ્કોડના રજિસ્ટર ડાયરેક્ટર ચાવડા સાહેબ સાથે વાત કરી અને જણાવેલ કે આપણી ટીમ અહીંયા આવેલી છે, તો હું ત્યાં અને એમની સાથે રજદાર તરીકે જાઉં. તો એમણે મને જણાવેલ કે આ તમે જાઓ. એ દરમિયાન હું જે હિતેશ સનિયારા, રમીલાબેન મકવાણા અને પુષ્પરાજસિંહ જાડેજા નામની રીસે ભાદરા ઉંડર નદીપટમાં આવેલી છે ત્યાં ગયેલો. તે દરમિયાન ત્યાં ફ્લાઇસ્કોડની ટીમ હાજર ન હોય તેથી મેં ફ્લાઇસ્કોડના રજિસ્ટર એમને જણાવેલ કે અહીંયા આપણી ટીમ આવેલી નથી. એટલે એમણે કીધું કે હું એમને વારે વાત કરી લઉં છું. એ દરમિયાન ફોટોગ્રાફી મેં રજિસ્ટર ડાયરેક્ટરને મોકલેલ. તે દરમિયાન જીગ્નેશ ઘેટિયા, યોગેશ ગોઠી અને બીજા 3 જણાએ મારી ઉપર, જીગ્નેશ ઘેટિયા અને યોગેશે મારા પગમાં છરીના ઘા મારેલા, તેમજ બીજા અજાણ્યા શખ્સોને લોખંડની પાઇપ અને ધોકાથી મારી ઉપર જીવલેણ હુમલો કરેલ છે. જેથી મારી એક નમ્ર અરજ છે કે એમાં આવો ગંભીર પ્રકારનો બનાવ બન્યો હોય તેથી 307 તથા 120B નો ઉમેરો કરી પોલીસ અમારા તથા તપાસ કરે. તપાસમાં અધિકારી છે જે લોકોના નામ લેવા યોગ્ય ધોરણસરની કાર્યવાહી કરે એવી અમારી નમ્ર વિનંતી. જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભાદર ગામની સીમની અંદર 2 દિવસ અગાઉ ગોકળભાઈ વરુને ઉપર હુમલો થયા અનુસંધાને ગોકળભાઈ વરુ દ્વારા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવામાં આવેલ. ફરિયાદની વિગત જોતાં ગોકળભાઈ રાજકોટના અધિકારી સાથે વાતચીત કરી અને એ જગ્યા પર જઈ અને રેતી ખનન બાબતે ગેરકાયદેસર છે કે એ બાબતે રેડ પાડવા માટેની હકીકત હોય ત્યાં જતાં રાજકોટના અધિકારી, ફ્લાઇંગ સ્કોડના અધિકારી ત્યાં પહોંચેલ ન હોય, જે અનુસંધાને તેઓ ત્યાં જઈ અને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરતા હોય ત્યાં જ સ્થળ ઉપર ત્યાંના જ રહે છે અને જેને લીઝ હતી એના માલિકના દીકરા એમ કરીને ત્યાં આવેલ, તેમાં યોગેશ ગોઠી, જીગોભાઈ ઘેટિયા, પછી લીઝ હોલ્ડર અમીલાબેનનો છોકરો, હિટાચી મશીનવાળા અને અન્ય એક વ્યક્તિ એમ કરીને 5 વ્યક્તિઓ વિરુદ્ધમાં મારામારીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જેમાં ફરિયાદીને હાથના ભાગે ફ્રેક્ચર થતાં IPC 325 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેના મોબાઈલ 3 આશરે 3.5 લાખની કિંમતના નુકસાન કરેલ હોય, તોડી નાખેલ હોય 427 મુજબની કલમનો ઉમેરો કરી અને ફરિયાદ દેવામાં આવેલ છે.